ગીર સોમનાથના ગીર ગઢડા શહેરમાં ઘુસ્યો સિંહબાળ. રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનમાં સિંહબાળ ઘૂસતા અફરાતફરી સર્જાઈ. પટેલપરા વિસ્તારના મકાનમાં સિંહબાળ ઘૂસ્યો હોવાની જાણકારી. વન વિભાગે સિંહબાળનું રેસ્ક્યુ હાથ ધર્યું. ધોકા સાથેના હથિયારો સાથે સ્થાનિકો પણ રેસ્ક્યુમાં જોડાયા. રેસ્ક્યુ દરમિયાન અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા છે. ગભરાયેલ સિંહબાળ રહેણાંક મકાનમાંથી નાસી છૂટ્યું હતું. ગીર ગઢડાથી આ તસવીરો સામે આવી, જ્યાં સિંહબાળની રહેણાંક મકાનમાં એન્ટ્રી થઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો. નાગરિકોમાં ભય વ્યાપ્યો હતો. વન વિભાગને તાત્કાલિક સૂચના આપતા જ વન વિભાગ રેસ્ક્યુ માટે પહોંચ્યું, પરંતુ લાકડી અને ધોકા જોઈને સિંહબાળ ત્યાંથી નાસી છૂટ્યો. પટેલપરા વિસ્તારની આ ઘટના, જ્યાં એકાએક જ મકાનમાં સિંહબાળની એન્ટ્રી થતા જે રહીશો હતા તેમનામાં ફફડાટ ફેલાયો હતો. અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું આવી ચડ્યું. રખડતા પશુઓના ટોળા વચ્ચે સિંહો આવતા અફરાતફરી મચી હતી. પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુઓનો શિકાર કર્યો. શિકારના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અચાનક સાવજનું ટોળું આવી ચડતા થોડા સમય માટે પશુઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. આ સીસીટીવી ફૂટેજ જુઓ, જ્યાં સિંહોનું ટોળું આવ્યું અને ત્યારબાદ પશુઓમાં કઈ રીતે ભાગદોડ મચી ગઈ, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કઈ રીતે મારણ પણ કર્યું સિંહોના ટોળાએ અને ત્યારબાદ મેજબાની પણ માણી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમાચારોમાં આગળ વધીએ. સાબરકાંઠાના ઈડરગઢની નજીક આવેલી ભાટિયા મિલ પાસે દીપડો દેખાયો. રાત્રિના સમયે આ દીપડો દેખાયો. બારેલા તળાવની પાસે આવેલી મિલ નજીક દીપડો લટાર મારતો જોવા મળ્યો, જેને સ્થાનિકે કેમેરામાં કેદ કર્યો. દીપડો દેખાતા આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો. વન વિભાગ પાંજરું મૂકી દીપડાને કેદ કરે તેવી સ્થાનિકોની માંગ છે. છોટાઉદેપુરમાં આદમખોર દીપડો આખરે પાંજરે પુરાવ છે. વનકર્મીને ફાડી ખાનાર લોહી તરસ્યો દીપડો કેદ થયો. પાવી જેતપુર રેન્જના આંબા ખૂંટ ગામ પાસેના જંગલમાં આ ઘટના બની હતી. ફરજ ઉપરથી પરત ફરી રહેલા વનકર્મી ગણપતભાઈ બારિયા ઉપર દીપડાએ હુમલો કરી 2 કિલોમીટર સુધી ઢસડી ગયો હતો. ગઈકાલે વનકર્મીનો શિકારનો ભોગ બનેલો મૃતદેહ મળી આવતા વન વિભાગે 3 પાંજરા ગોઠવ્યા હતા. મોડી રાત્રે દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા આદમખોર દીપડાને ધોબી કુવા ખાતે લઈ જવાશે. ભરૂચની એક સોસાયટીમાં રાત્રે જૂથ અથડામણની ઘટના બની. કુકરવાડા રોડ પરની ગોકુલનગર સોસાયટીમાં બનાવ બન્યો. ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા બાબતે અથડામણ થઈ બંને જૂથના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં ફરિયાદ અને તોફાની તત્વોને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કોમ્બિંગ યથાવત રાખ્યું છે. સુરતમાં જે પથ્થરમારાની ઘટના બની, ત્યારબાદ ભરૂચમાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ઝંડાને લઈને આ જૂથ અથડામણ થઈ હોવાની જાણકારી. ધાર્મિક ઝંડાઓને લઈને પરિસ્થિતિ બેકાબુ બની હતી, પરંતુ ત્યારબાદ પોલીસને જાણ કરાતા જ તાત્કાલિક પોલીસનો કાફલો દોડી આવ્યો અને ઘટનાને નિયંત્રણમાં લઈ લીધી. અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો. કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને LCB SOG DYSP સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ. આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા. હાલ શાંતિ છે. જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે. એ દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને CCTV કે મીડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે. સુરતના મોટા ગણેશ મંડળોએ પોલીસ રક્ષણની માંગ કરી છે. સૈયદપુરામાં બનેલા બનાવ બાદ મંડળોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અન્ય ગણેશ મંડળોમાં ચિંતા જોવા મળી છે. કાંકરી ચાળાની દહેશતના પગલે પ્રોટેક્શન માંગ્યું. શહેરના કોટ વિસ્તારના મોટા આયોજકોએ સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી. સ્થાનિક PI તેમજ કમિશનર સુધી રજૂઆત કરાઈ છે, જે બાદ શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી, જેમાં 2 પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે. કેટલાક ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત CCTV કેમેરા પણ મુકાવ્યા છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે અને સુરતના રામપુરા વિસ્તાર એટલે કે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રીતે રવિવારે મોડી સાંજે કાગળી ચારો કરવામાં આવ્યો હતો, ભગવાન ગણેશના મંડપ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. ગાડીઓમાં આગ ચંપી કરવામાં આવી હતી, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.
જેને લઈને સુરતનો કોટ વિસ્તાર, આમ તો આ સુરતનો મુખ્ય સુરત સિટી વિસ્તાર છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો રહે છે, ત્યારે ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે અને કોઈ કાકડી ચાલો ના થાય તેને લઈને તમામ નાનાથી મોટા આયોજકો દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. જોકે જે પ્રકારની ઘટના બની છે તેના પડઘા જ્યારે સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે આયોજકો દ્વારા સુરત પોલીસ કમિશનર અને જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે બંદોબસ્ત આપવામાં આવ્યો છે. 24 કલાક માટે 2 પોલીસ કર્મચારીઓને દરેક ગણપતિ મંડપ ઉપર તહેનાત કરવામાં આવ્યા છે, કારણ કે વિઘ્નહર્તા ભગવાન ગણેશનો જે ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં ફરી કોઈ કાકડી ચારો ના થાય તેને લઈને આયોજકોની તાત્કાલિક માંગણી પૂરી કરવામાં આવી છે. અને દરેક સિટી વિસ્તાર એટલે કે ભાગળ હોય, ચોક હોય કે પછી રામપુરા હોય, સંગ્રામપુરા, તમામ વિસ્તારોમાં ગણપતિ મંડપ પર 2 પોલીસ કર્મચારીઓને 24 કલાક માટે સુરત પોલીસે તહેનાત કર્યા છે. ક્યાંક અધિકારી છે, ક્યાંક કોન્સ્ટેબલ છે, તો ક્યાંક SRPના જવાનો તહેનાત કર્યા છે. અને ભગવાન ગણેશનું વિસર્જન સુધી આ પ્રકારનો બંદોબસ્ત શહેરના સિટી વિસ્તારમાં જોવા મળશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે. કારો લાગી વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા સુરતના એક શ્રદ્ધાળુનું મોત કુદરતી આફતમાં. કુલ 5 લોકો મોતને ભેટ્યા. SKRFની ટીમે મૃતદેહને બહાર કાઢ્યા. હજુ 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. ધોધમાર વરસાદે છત્તીસગઢને ગમરોળ્યું. સંગીતનગરી ખોરગઢમાં ભારે વરસાદ થતા રસ્તા પર જળબંબાકાર. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઇટવારી બજારના રસ્તાઓ, દુકાનો, પુલ, મકાનોમાં પાણી ભરાયા. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પૂરવાયું. બારસુ વિસ્તારના છિંદનાર, કુંડીગુંડા, ચેરપાલ ગામોના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. નદીના જળસ્તરમાં સતત વધારો થતા અનેક ગામોના સંપર્ક તૂટ્યા. છત્તીસગઢમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ. દૂધ નદીએ ભયજનક સપાટી વટાવતા પૂરનો ખતરો વધ્યો. લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. રાજસ્થાનના કરોલીમાં વરસાદ બાદ જળબંબાકાર. અનેક બજારો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. કટરા માર્કેટ અને અન્ય બજારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને ભારે હાલાકી. પાણીના નિકાલની કોઈ નક્કર કામગીરી ન થતા લોકોમાં રોષ. 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઇંચ વરસાદ. ભરૂચના વાલિયામાં 5 ઇંચ, નર્મદાના સાગબારામાં 3 ઇંચ, ખેરગામમાં 3.5, સંખેડામાં 2.5 ઇંચ વરસાદ. સુરતના માંગરોળ, દાહોદ, ડેડિયાપાડામાં 2 ઇંચ વરસાદ. 20 તાલુકામાં 1-1.5 ઇંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠાના ધાનેરાને મેઘરાજાએ ગમરોળ્યું. ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મુખ્ય બજાર, ધાનેરા નગરપાલિકા, હિંગળાજ નગર વિસ્તાર સહિતમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. મહેસાણામાં મેઘરાજાની તૂટિંગ બેટિંગ. મહેસાણા, ઊંઝા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો રસ્તા પર પણ વરસાદી નીર વહેતા થયા. મહીસાગર સ્થિત કડાણા ડેમમાં સતત થઈ રહી છે પાણીની આવક. ડેમમાંથી નદીઓમાં પાણી છોડાતા મહીસાગર જિલ્લાના 110, ત્યારે પંચમહાલના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા. મહીસાગર નદીમાં પાણીનો તીવ્ર થતા નદી રૌદ્ર બની. મહીસાગર નદીમાં પાણી છોડાતા તંત્ર એલર્ટ. નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ગળતેશ્વર ડેસર બ્રિજ બંધ કરી પોલીસ તૈનાત. જિલ્લા વહીવટીતંત્રએ તલાટીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ આપ્યો. પાટણમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરો પાણીમાં તરબોળ થયા. સાંતલપુરના આંબિયાણામાં બનાસ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા. ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન. ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા. અરવલ્લીના ધનસુરા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. સતત વરસાદ રહેતા લોકો પરેશાન. વરસાદના કારણે અંબાજી જતા પદયાત્રીઓને થઈ રહી છે હાલાકી. અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ વરસતા મોડાસા નડિયાદ હાઈવે પર પાણી ભરાયા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. ધાનેરા, ડીસા, થરાદ સહિતના તાલુકામાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો. મહેસાણામાં મેઘરાજાની એન્ટ્રી. સાવરથા સવારથી જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. દાહોદ જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ. લીંબડી સહિત ગ્રામ્ય અને શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ચાર દિવસના વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કરી પધરામણી. પ્રાંતિજ, વડાલી, હિંમતનગર સહિત ઘણા ભાગોમાં વરસાદ ખાબક્યો. ગઢોડા, સુનાસણ, રામપુરા, ચોકડી, નાનનપુર સહિતના ગામમાં વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. પાટણ જિલ્લામાં પણ ધીમી ધારે વરસ્યો મેહુલ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. પાટણ, કેલીવાડા, રૂની સહિતના પંથકમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું. અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ થતાં રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ. તલાડા, હનુમાનપુર, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં નદીઓમાં આવ્યા નવા નીર. અમરેલીના ધારી ગીર જંગલમાં ધોધમાર વરસાદ થતાં નદીમાં ઘોડાપુર, અમૃતપુર ગામ નજીકથી પસાર થતી વેકરાળા નદી બે કાંઠે વહેતી થઈ. વેકરાળા નદીમાં ધસમસતા પ્રવાહના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. અમરેલી ધારી ગીર કાંઠાના ગામોમાં વરસાદી માહોલ. સરસિયા, માધુપુર, વીરપુર સહિતના ગામોમાં પડ્યો મુશળધાર વરસાદ. સરસિયા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે. ત્રણ સિસ્ટમ લાવી શકે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં સામાન્ય કરતાં 49% વધારે વરસાદ. રાજ્યમાં ફરી એકવાર પૂર આઘાતની આગાહી. ડીપ ડિપ્રેશનને કારણે ભારેથી અતિ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન. 12 થી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને વરસાદની સંભાવના. 22 થી 25 અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પડશે વરસાદ. 10, 11 અને 12 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા. દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસશે. રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાશે. હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે નાની નદીઓમાં પણ પૂરની શક્યતા વ્યક્ત કરી. નર્મદાના જળસ્તરમાં થશે વધારો. પંચમહાલ વિસ્તારમાંથી ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. 17-18 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ થશે સક્રિય. 22 થી 26 સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ. મહીસાગરના કડાણા ડેમના 21 ગેટ ખોલાતા હાઈ એલર્ટ જાહેર. મહીસાગર નદીએ રૌદ્રરૂપ ધરતા લુણાવાડાના ખાનપુર અને મલેકપુરને જોડતો તારોત્રી પુલ બંધ કરાયો. પુલ પર 10 ફૂટનું ગાબડું પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પંચમહાલમાં પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક વધી. પાનમ ડેમના 5 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું. સુરત ઉમરપાડામાં ભારે વરસાદ થતાં માંડવીનો ઘોડધા ડેમ છલકાયો. ઘોડધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. લોકોને પાણીમાં ન જવા તંત્રએ આપી ચેતવણી. રાજ્યમાં સિઝનનો સરેરાશ 122% વરસાદ. સૌથી વધુ કચ્છ ઝોનમાં 183% વરસાદ. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 105% વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સિઝનનો 129% વરસાદ. રાજ્યના 26 જિલ્લામાં 100% વધુ વરસાદ. રાજ્યના 7 જિલ્લામાં 75% વધુ વરસાદ. ગુજરાતના તમામ જિલ્લામાં 75% વધુ વરસાદ. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 100% વધુ. વડોદરામાં પૂરની સમસ્યા અંગે મનપાના પદાધિકારીનું હાસ્યાસ્પદ નિવેદન. કહ્યું ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ પડતો હોય છે. નાગરિકોએ તંત્ર પર આક્ષેપને બદલે પોતે તૈયારી રાખવી. ઘરમાં ટ્યુબ, દોરડા અને સોસાયટીઓમાં તરાપો રાખવા પડશે. પૂરની સ્થિતિ અંગે વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનથી વિવાદ વકર્યો. કોંગ્રેસ સત્તાપક્ષના નિવેદનને વખોડ્યું. અમીર રાવતે કહ્યું હજુ સુધી પૂર અંગે કોઈ આયોજન નથી. તરાપા ટ્યુબ રાખવાની સલાહ અપાઈ છે. સ્વ બચાવ કરવો ન હોય તો ટેક્સ કેમ લેવાય છે.